નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત એનું પ્રકરણ 3 કેટલા ચોરસ એમાં આપણે ખાના નંબર 40 કયો ખાના નંબર 40 પાના નંબર ઉપરની જે પ્રવૃત્તિઓ છે એની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે કે મારામાં ચોરસ કેટલા. તો જો બાળમિત્રો, તમને સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાશે, દેખાય એક આકૃતિ, એમાં કેટલા ચોરસ છે? બે ચોરસ છે, એક લંબચોરસ આકૃતિ છે, એમાં ચોરસ કેટલા છે? બે, બરાબર. પછી એમાં એક ત્રિકોણ દોર્યો છે જેનો કલર છે ગ્રીન. તો એ ત્રિકોણ એ લંબચોરસ કરતાં અડધો છે. આકૃતિમાં બરોબર દેખાય છે ને, એક લંબચોરસ આકાર આપ્યો છે, એમાં બે ખાના છે, બે ચોરસ છે, એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ થઈ ગયું બે ચોરસ સેન્ટ. પછી એની અંદર એક ત્રિકોણ દોર્યો છે ગ્રીન કલરનો, એ લંબચોરસ આકૃતિનો અડધો ભાગ છે, એટલે એ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જશે 1 સેન્ટીમીટર. તો હવે આપણે આગળ દાખલો ગણીશું કે ચિત્રમાં આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા 4 સેમી થાય. હવે બેનું અડધું કેટલું થાય? 1. તો જવાબ હશે 1 ચોરસ સેમી એ ગ્રીન કલરના ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. હવે આપણે આનો દાખલો ગણવો હોય તો એ રીતે ગણી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું? 2 સેમી, બરાબર. હવે એનું અડધું, અડધું એટલે કેટલા થાય? 2. તો એને આપણે 2 વડે ભાગવાના છે. તો જવાબ કેટલો આવશે? 1 ચોરસ સેમી. અહીંયા 2 સેમી નહીં, 2 ચોરસ સેમી. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું? 2 ચોરસ સેમી. એનું અડધું એટલે કે આપણે એને 2 વડે ભાગીએ તો જવાબ આવશે 1 ચોરસ સેમી. હવે બાળમિત્રો, સ્ક્રીન ઉપર તમને એક બીજું ચિત્ર દેખાશે, બરાબર. હવે એ ચિત્ર એક લંબચોરસ આકાર છે. કેવો આકાર છે? લંબચોરસ આકાર છે. એમાં તમે નાના નાના જે ચોરસ આપ્યા છે એ ગણો. કેટલા ચોરસ છે? કુલ 8 ચોરસ છે. તમે ગણો, જો 1 2 3 4 5 6 7 8 ચોરસ છે, તો એ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 8 ચોરસ સેમી. જો હવે તમને એ લંબચોરસની અંદર એક આકાર દોર્યો છે, વાદળી કલરનો એક આકાર દોર્યો છે, બરાબર. હવે એ આકાર છે એ આ લંબચોરસનો અડધો ભાગ છે. જે વાદળી કલરનો આકાર બનાવ્યો છે એ આકાર છે આ લંબચોરસ કરતાં અડધો છે. તો પછી આકારનું ક્ષેત્રફળ કેટલું થશે? 8 ના અડધા કેટલા થાય? 4 થશે. એટલે કે તો એ આકારનું ક્ષેત્રફળ 4 સેન્ટીમીટર થશે. તો હવે આપણે એને રીતમાં ગણીએ. પહેલા એનો પ્રશ્ન લખીએ. ચિત્ર જોઈને કહો કે શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? Thank you.
सेमी। હવે આપણે આ જવાબ શોધવો હોય જો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તો એ ચોરસ ખાના ગણી નાખવાના ચોરસ ખાના 8 છે એટલે એનું ક્ષેત્રફળ 8 આવે અને અર્ધ આકારનું ક્ષેત્રફળ શોધવાનું છે જે વાદળી રંગનો અડધો આકાર છે એનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો 8 ભાગ્યા 2 તો જવાબ આવશે 4 સેમી। तो एम रीड करने कोई जरूर नहीं मोड़े ते कर सको। हम बाो तमने स्क्रीन पर एक आकार देखाश जो आकार केवे त्रिकोण आकार है एम ए लखेलू शू लख्य है आकार की अंदर ए लख्यू है। हमें अपने यू क्षेत्रफल शोधवा प्रश्न है कि नीचे आकार क्षेत्रफल शोध नीचे हमें जो चार ना चार आठ ने अपने दे वड़े भागे
ऊपर एक आकार दिखाशे। देखायो बधाने आकार, एमां आपणे सी लख्युं छे। हवे सी आकारनी अंदर में ब्लू पेनथी बे चोरस जे आखा छे एमां खराने निशानी करी छे। एटले के सी आकारनी अंदर बे आखा चोरस छे अने चार अर्धा चोरस छे जेमां मे चोपड़ीनी निशानी करेली छे। तो हवे आपणे सी आकारनुं क्षेत्रफळ शोधीशुं। तो आकार सी नुं क्षेत्रफळ आखा चोरस केटला हता? बे। अने अर्धा चोरस केटला हता? चार। जे अर्धा चोरस होय एने आपणे एक तृतीयांश वडे गुणवाना थाय, एटले के चार ने आपणे बे वडे भागवाना थाय छे। એટલે કે બે વત્તા ચાર ને બે વડે ભાગીએ તો જવાબ કેટલો આવે? બે। કેટલો આવશે? બે। એટલે કે બે ને બે ચાર ચોરસની એ સી આકારનું ક્ષેત્રફળ થશે। હવે જુઓ તમને સ્ક્રીન ઉપર એક આકાર દેખાશે બરોબર, એમાં આપણે ડી લખ્યું છે। એમાં મેં જે ચોરસમાં ખરાની નિશાની કરી છે એ બધા આખા ચોરસ છે। તો આખા ચોરસ કેટલા છે? પાંચ છે। અને જેમાં મેં ચોપડીની નિશાની કરી છે એ અડધા ચોરસ છે। તો અડધા ચોરસ કેટલા છે? બે છે। તો હવે આપણે એ દાખલો ગણીશું, એટલે કે આકાર બીનું ક્ષેત્રફળ। બધાને સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાય, એક લંબચોરસ છે
बादड़ी त्रिकोण अने ए लाल त्रिकोण। तो पहला आपणे आखा लंबचोरस नो क्षेत्रफळ समझीशुं। जो आखो लंबचोरस छे तो ए आखा लंबचोरस ना आपणे खाना गणीशुं, आखा ज खाना होय। आखा लंबचोरस ने अंदर कुल 20 खाना छे। आखा लंबचोरस ने अंदर कुल केटला खाना छे? 20 खाना छे। तो आखा लंबचोरस नो क्षेत्रफळ केटलुं थशे? 20 चौरस सेमी। जो एनी अंदर एक ब्लू कलर नो त्रिकोण बनावेलो छे जे ए आखा लंब चौरस करता अर्धो छे। तमे चित्र धारीने जोशो तो लंब चौरस नो बिलकुल अर्धो भाग ए ब्लू कलर नो त्रिकोण छे। तो लंब चौरस नो क्षेत्रफळ हतुं 20, तो ए त्रिकोण नो क्षेत्रफळ थशे 10 चौरस सेमी। जो आपणे खानानी रीते गणीए तो मैं खाना अंदर दोर्या छे। जो आखा खाना छे एमां मैं ब्लू पेनथी खराने निशानी करी छे। तो एवा खाना केटला छे? 6 खाना एवा छे। पछी जे अर्धा करता वधु खाना छे एमां मैं पिंक पेनथी खराने निशानी करी छे। तो एवा खाना 3 छे। अने बे खानामां मैं चौकड़ी निशानी करी छे ए अर्धा खाना छे। आखा खाना 6, अर्धा करता वधु मोटा खाना 3। तो 6 ने 3 9 अने अर्धा खाना 2, बे ની જગ્યાએ 1 ગણો એટલે કે 10 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થઈ જશે ખાના ગણીએ। તો આપણે રીતથી એનો દાખલો સમજીએ। પ્રશ્ન શું હતો? કે વાદળી ત્રિકોણ मोटा लंब चौरस थी अर्धो छे। मोटा लंब चौरस थी अर्धो छे। मोटा लंब चौरस नो क्षेत्रफळ 20 चौरस सेमी छे। તેથી આ ત્રિકોણનો ક્ષેત્રફળ જે વાદળી રંગનો ત્રિકોણ છે આ ત્રિકોણનો ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય। તો મેં તમને કેટલું કીધું? જે વાદળી રંગનો મોટા લંબ ચોરસથી અડધો છે તો 20 ના અડધા કેટલા થાય? 10 જવા થઈ જાય। એટલે કે વાદળી રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ છે 10 ચોરસ સેમી। અને જો આપણે રીતથી શીખવું હોય તો વાદળી રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ 20 ચોરસ છે, બરાબર। હવે આ વાદળી રંગનો ત્રિકોણ એના કરતા અડધો છે એટલે આપણે આ જે 20 ચોરસ સેમી છે એને આપણે 2 વડે ભાગી નાખીશું। 20 ને 2 વડે ભાગીએ તો જવાબ આવશે 10 ચોરસ સેમી। એટલે કે વાદળી રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે। હવે આપણે આના આગળના પીરિયડમાં લાલ રંગના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું। તો બાળ મિત્રો, તમારે આ દાખલો પણ તમારે કોપી અંદર ગણવાનો છે અને જે સ્ક્રીન ઉપર જેટલી મેં આકૃતિ બતાવી છે એ બધી તમારે દાખલા પહેલાં નોટની અંદર ઢોકવાની છે। દાખલો ગણો એ પહેલાં એની આકૃતિ